ગુજરાત રાજ્યમાં કોરોના સામેની લડાઈ વધુ મજબૂત થતી જઈ રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। સૌરાષ્ટ્રમાં એક દિવસમાં 2900 પોઝિટિવ કેસ સામે આવ્યા। સોમનાથ, મોરબી, પોરબંદર જિલ્લામાં કેસમાં ઘટાડો થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોના પોઝિટિવ કેસમાં 3 ગણો વધારો થયો છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની જનતાને સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી માંગણીની સાથે ઉપવાસ પર બેસેલા એનસીપી નેતા રેશમા પટેલની પોલીસે ધરપકડ કરી છે। પોતાના ફેસબુક લાઈવમાં રેશમા પટેલે સરકાર પર નિશાન સાધ્યું અને ગામડાની કથળતી સ્થિતિ પર તાત્કાલિક સુવિધા આપવાની માંગ કરી છે। હું સરકારને એ કહેવા માંગુ છું કે આવી પરિસ્થિતિમાં પણ અમારે અમારા જીવ જોખમમાં મૂકવા પડે છે, કારણ કે હજારો લોકોના જીવ આજે તમે દાવ પર લગાડ્યા છે। એવું લાગે છે કે તમે જાણે સોપારી લઈને બેઠા છો, કુદરતી એ આફતનું બહાનું કરી અને લોકોને તમે જે સુવિધાઓ આપવાની હોય, સુવિધા કરતાં પણ જે આવશ્યક વસ્તુ આપવાની હોય એમાં પણ તમે નિષ્ફળ ગયા છો। વિજયભાઈ રૂપાણીને મેં પત્રમાં જણાવેલ છે કે તમારે ગ્રામ્ય લેવલે માઇક્રો ઝોન અને નેનો ઝોન કરી અને તમારે ગ્રામ્ય વિસ્તારને પણ કોવિડ સેન્ટરો યુક્ત કરવા જોઈએ। કોવિડના સેન્ટરો ત્યાં ગામડામાં જ બનાવવા જોઈએ અને બહુ ઇઝી છે, કંઈ મોટી વસ્તુ છે ને, એ લોકો પાસે પેજ પ્રમુખો બનાવી શકતા હોય, એક પેજમાંથી એ લોકો પ્રમુખો બનાવીને પોતાના વોટ બટોરી શકતા હોય તો એ ગામમાં કોવિડ સેન્ટર ના બનાવી શકે। અને ઈ કોવિડ સેન્ટર માત્ર નામનું નહીં, સુવિધાવાળું, જે ઓક્સિજન હોવા જોઈએ, દવાઓ હોવી જોઈએ, જેથી કરીને પ્રાથમિક સારવાર જ ગામડામાં મળી જાય, એને સિટી સુધી આવવું નહીં, પૈસા બચે, જીવ બચે, સમય બચે, ગભરાહટથી લોકો બચે। તો આ બધી વસ્તુને લઈને મેં આવેદનમાં કીધું છે। અને બીજું, કાળા બજારિયાઓ જે આડેધડ લૂંટફાટ કરી રહ્યા છે, જે સંગ્રહખોરી કરી રહ્યા છે, એના માટે પણ કડક સમિતિઓ, કડક આયોજન કરીને, જેથી કરીને આજે તમારી કે મારી સાથે થાય કે અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ સાથે આવું કાળા બજારી થાય તો એ ફરિયાદ તરત નોંધાવી શકે, જ્યાં કોઈક સાંભળે છે। તો બહુ બધું છે, હમણાં બોલવા બેસશે તો સાહેબ બહુ બધા આંકડા બોલી દેશે, વિજયભાઈ રૂપાણી બહુ બધા આંકડા બોલી દેશે કે મેં આટલું હજારો કરી નાખ્યું, મેં આ કરી નાખ્યું, મેં તે કરી નાખ્યું, આપણે વિડીયો સાંભળેલો જ છે ને એક એમનો, સેકન્ડ ફેઝ આવ્યો, પહેલાનો વિડીયો બહુ સરસ હતો, અમે તો પરદેશમાં બધી દવાઓ મોકલીશું, અમે પરદેશમાં વેન્ટિલેટર મોકલીશું, અમે વેન્ટિલેટરો બનાવીશું, ક્યાં ગયું ધમણ, ક્યાં ગયું? આજે મારા ગુજરાતના ભાઈ, મારી ગુજરાતની માં, મારી ગુજરાતની બેન, દીકરી મરી રહી છે શ્વાસ માટે, ક્યાં ગયા આપના ધમણ? આ બધી વસ્તુને લઈ અને મિત્રો ખાલી વાતોથી નહીં, મીડિયામાં આવીને પ્રેસ કરીને જતું રહેવાનું કે મેં આ કરી દીધું, તે કરી દીધું, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? એક એક ગામમાંથી તમારે જાગવું પડશે, હું ત્યાં સુધી અન્નનો દાણો નહીં નાખીશ જ્યાં સુધી એક એક ગામમાં સુવિધા નહીં ઊભી કરે। અને મિત્રો, તમારો સાથ મને એટલા માટે જોઈએ છે કે હું એક ક્યાંય પહોંચી નથી શકવાની, તમારે હરેક ગામે ગામથી લેખિતમાં રજૂઆત કરવાની છે, હરેક ગામે ગામથી તમારે જણાવવાનું છે કે તમારા ગામમાં કોવિડ સેન્ટર ઊભું કર્યું કે નહીં, ત્યાં ડૉક્ટર છે કે નહીં, ત્યાં સુવિધા છે કે નહીં, તમારા તાલુકા મથકોમાં જ્યાં વેન્ટિલેટર સાથેની સુવિધા હોવી જોઈએ, કારણ કે આજે સિટી સ્કેન જેવા ટેસ્ટ માટે પણ લોકોને કેટલાય ગામડાઓ અને કેટલાય સેન્ટરો કૂદી અને સિટીમાં આવવું પડે છે, શું છે વ્યવસ્થા? અને જ્યારે જ્યારે વિરોધ પક્ષ વિરોધ કરે છે, જ્યારે જ્યારે આંદોલનકારીઓ કે કોઈ પણ એક્ટિવિસ્ટો બહાર આવે છે, એટલે માત્ર છાપામાં છાપી દેવાનું કે ઝીરો વેઇટિંગ થઈ ગયું છે, અમે આ સુવિધા કરી દીધી છે, અમે તે સુવિધા કરી દીધી, નહીં મિત્રો, જાગવું પડશે। કોરોનાની મહામારીમાં લોકો પોતાનો જીવ અવ્યવસ્થાના કારણે ગુમાવે છે, કોરોનાની બીમારીથી લોકો સાજા પણ થાય છે, એવી જ રીતે જો એમને પૂરતી ટ્રીટમેન્ટ ને પૂરતી સારવાર તાત્કાલિક મળે તો દરેકનો જીવ બચી જાય એવી પરિસ્થિતિ છે। કોરોનાની બીમારી એવી નથી કે મોત જ મળે એવી કોઈ બીમારી નથી મિત્રો, આ વસ્તુ સમજવાની જરૂર છે। એટલા માટે આટલે હૈયા બળતરા કરીએ છીએ, બાકી અમને પણ બિલકુલ શોખ નથી કે અમે અમારો જીવ જોખમમાં મૂકીને બહાર ફરીએ, આવેદનપત્ર આપવા જઈએ, લોકો વચ્ચે જઈએ।
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મે મહિનાની શરૂઆતથી કોરોના વાયરસ કેસની ગતિ ધીમી ચોક્કસ પડી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં હજુ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. હવે આ અભિયાન કોરોના સામે ઝઝૂમતા ગામડાઓને કેટલી અસર કરે છે એ તો સમય બતાવશે. જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક.